चल अंदर। अशोक भाई शू छे? मम्मी मम्मी बाहर आओ। मम्मी नथी, मंदिरे गया छे। मम्मी शू थयु? भाई खेल करीने आव्या ने मम्मी मंदिरे गया छे। मम्मी ए मंदिरे जईने भगवान ने प्रार्थना करता छे ने आ बाहर बधाने प्रार्थना करे छे। थयु छु पण जो चलाय शरम छे। अशोक भाई तमे ड्रिंक करीने आव्या छो? ड्रिंक नहीं, दारू पीतो छे। हां अबे अबे एक જ થયું હવે, જાણે તો સત્સંગ માંથી જઈને આવ્યો ને એવી રીતે બોલશે નહીં। જીવન માં કોઈ દી ખોટું નહીં બોલવાનું। હે ભગવાન, આટલા સાચા માણસો એ નહીં સારા। અરે આ ક્યાં સાચો છે, એક નંબર નો ખોટો છે। આદી હું તમને કહું છું, હા અશોકભાઈ ક્યારેક આપણું નાક કપાવશે, એના કરતા બેટર છે કે આપણે અલગ થઈ જઈએ। આમની સાથે રહીને શું ફાયદો છે? હા સમજો મોટા ભાઈ, હું કહું તમે છે ને સમજો નોકા થઈ જાઓ અને બહાર રહેવા વયા જાઓ, સમજ્યા? તું મને બહાર રહેવાનું કહે છે? ક્યાં બહાર જાવ? અરે બહાર તો તું જઈશ। હા હું થોડો જાઉં, તારે જવાનું, તમે મોટા ભાઈ છો, તમારા લગ્ન થઈ ગયા છે। કેવી ગાંડા જેવી વાત કરે છે, આ બધી મિલકત છે ને મેં ઊભી કરી છે, તે એક રૂપિયો પણ નથી આપ્યો। મિલકત ઊભી કરી હતી પણ આમાં અડધી મિલકત તો આપણા બાપાની છે ને। એટલે બાપાની મિલકત હોય એટલે દારૂ પીવાનો, ખેલ કરવાના? ખેલ ક્યાં કરું છું, ખાલી દારૂ પીતો હું ગાળું બોલો તો? ગાળું બોલો ને તો નાટિયા ભાંગી જાય, સમજી ગયા ને? ગાળું બોલવા વાળી વાત કરે છે। ખેલ કોને કહેવાય કે કોકને હેરાન કરે, મોટા ભાઈ આશી વાત ને। અશોકભાઈ હા તમને સેજે શોભા નથી દેતું, આ તમે આ તમારી લાયકાત છે? લાયકાતની કોની આરે વાત કરે તું, છોડ ને। તું એક કામ કર, જાનો કપડાના સામાન ભર, બેકપેક કરે લે ને હું ઘા કરી આવું બહાર। હય ઉભા રહી જો, આપણે છે ને હવે સમજી જ લેવી બધું। તું તારી આરે મારે શું સમજવાનું, અને રહી વાત તો કે આની આરે વાત કરીને શું મતલબ છે? અને મમ્મી આવે ને એ પહેલા આને ઘરની બહાર કાઢી મૂકવાનો છે, મને આ પોસાતો જ નથી અહીંયા। હા તમે લઈ આવ્યા ક્યાંથી આને? હા બહાર ધૂળમાં બેઠો હતો કોઈ ચાર દોસ્તાર આરે। હા મિલકત છે જી આપણા બાપા નામે છે, ખબર છે? બધી મારા નામે થઈ જાય નો થાય? હા તો હું કર લઈશ, મને આવડે છે। બા નો થવા દે। અરે બા ની ક્યાં કરે છે, બા ને ખબર નહીં પડે। જો મારી વાત સાંભળો, આપણે તમ તારે બાધવું નથી, તમારી હાલત છે બાજવા જેવી પ્રેમથી હું હાલત સમજો, પાંચ જણા હોય ને તો હું એને પાડી દઉં, આપણે આમ જિનસન અલગ થઈ જવી, જેના ભાગમાં જઈએ આવે। અત્યારે રૂમમાં મોકલી દો ને તો બસ છે, જ્યારે બહાર કાઢો હોય ને ત્યારે કાઢજો। ચાલો તમે રૂમમાં જાઓ। રૂમમાં નહીં જો, હું છે ને મારા સસરાને બોલાવી અને હાથો ન્યાય હોય ને એ કરાવી। અરે કયો તારો સસરો, અને કોણ ન્યાય કરશે? આ ઉંમરે કાંઈ હું એકલો હોઈશ સમજો, હું બધું નક્કી કરીને આવ્યો છું, મારા સસરાજીને ઘરે ગયો તો। ઓ ભાઈ પણ તમારા કોણ સસરા, તમારા લગ્ન ક્યારે થયા? લગ્ન નથી થયા, પાકું થઈ ગયું છે। લે આ પાકું થઈ ગયું છે ને અમને ખબર નથી, એવું તો કેવું પાકું કરીને આવ્યા છો? એમાં છે ને એવું હતું કે, દૂર રહીને બોલો ને, એમાં એવું હતું કે ખર્ચો નથી કરાવવો મારે। ખર્ચો ન જ કરાવો ને, ખર્ચો કરાવો ને લગ્ન કરીએ ને તો બાયડી ત્રણ દિવસ એ ન રહે, ચોથા દિવસે તો ઘરે મૂકવા જાવી પડે। અને બીજી વસ્તુ, એમાં ખર્ચો કરો તો દારૂના પૈસા ક્યાંથી આવે? એ જ્યાંથી આવે હતી, જો હું કહું હું મારા સસરાને બોલાવીશ અને આસો ન્યાય હશે ને એ કરશે। તારા સસરાને હું ઓળખતો નથી અને એ મારા ઘરનો વહીવટ કરવા આવશે? તમે ન ઓળખતા હોય તો કાંઈ નહીં, હું ઓળખું છું ને। તું ઓળખતો તો હું થઈ ગયું, તો તે કામ કર ને, જા તારા સસરાને ઘરે જતો રહે, જા નીકળ ન્યા થોડું જવાય, ઘર જમાય મારે ન જવું। બસ તું એ જ લાયક છો, તારે હારું ને તારો સસરો તને સાચવશે, જા વયો જા। એ કરતા તમે ઘર જમાય વહી જાઓ, જાઓ સમજો। અશોકભાઈ એ બધી વાતો આપણે પછી કરીશું, તમે અત્યારે રૂમમાં જાઓ। નહીં જો હું મારા સસરાને બોલાવવાનો છું। હા બોલાવી લેજે, તારા સસરાને જેને બોલાવવું હોય એને બોલાવી લેજે, ઠીક છે? હું પણ આપણા કાકાના છોકરાને બોલાવી લઉં છું, અને આપણે બંને જેને ભાગ પાડ લઈએ, વાત સાંભળી લે હરખી રીતે। હા જા હવે રૂમમાં જઈને સુઈ જા, ભાગ ભાભી જા ને હવે। હાદી આ કયા સસરાની વાત કરે છે? મને કાંઈ ખબર નથી, અને નશામાં બોલતો હશે, ઉતરી જાય એટલે કે સસરો તો કોણ હોય એને? અને હાચે નીકળ્યો તો? તો આવશે સામો, બીજું શું, કોણ જાણે કેવી બલા પાડી છે આ ઘરમાં।
આ તમે કેવી વાત કરો છો? અને પહેલી વાત તો એ કે હું તમને ઓળખતો નથી, મારા મમ્મી તમને ઓળખતા નથી, અને તમને આ મૂર્તિઓ ધ્યાનમાં આવ્યો ક્યાંથી? અરે મારે એને દીકરી દેવાની છે, મારી દીકરીની જિંદગી એને જોડાયેલી છે, પણ આ મૂર્તિમાં ખામી શું છે? આમાં ખૂબી શું છે? લે બધી રીતે રેડી છે. મોટા ભાઈ જુઓ, તમે જેને ભૂલ કરી રહ્યા છો, તમારી દીકરી આપીને પછતાશો. આ મારો ભાઈ છે અને હું આને સારી રીતે ઓળખું છું. કંઈ કામ ધંધો તો કરતો નથી, રખડી ખાય છે, અને તમે તમારી દીકરી આપશો તો એની જવાબદારી પણ મારે સંભાળવી પડશે. જોઈએ છો કુમાર, આ તમારો મોટા ભાઈ. જોયું મોટા ભાઈ, આ બહુ તમે આગળ બોલો છો. હા એ આગળ બોલે છે, અને આ ભાઈ સાહેબ બોલે છે એનું શું? ખરેખર તો મિલકત અશોક કુમાર ની જ છે. તમે કોણ અમારા ઘરનો વહીવટ કરવા વાળા ભાઈ? એ મારા પપ્પાજી છે. પપ્પાજી છે, પપ્પા ને સમજી ગયા ને? જો હું એનો હાહરો છું ને, એટલે આમ ગણો ને તો મારે પૂરો હક છે આ ઘરનો. હા હા તમારો હક છે, આ ઘરના દેણા ભરવાના થાય ને ત્યારે પણ હક રાખજો. બા આદી જે પણ કઈ બિલ આવે ને મહિને તમને મોકલાવજો, અડધો ભાગ આપશે ને. હા અને જેને આ બધું મેં મારી કમાણી ઉપર ઊભું કર્યું છે, અશોકે કઈ મદદ નથી કરી, અને મમ્મીની દવાથી લઈને બધો ખર્ચો હું ઉઠાવું છું, આ ભાઈ સાહેબ નહીં. જો તમે ભલે મહેનત કરીને ભેગું કર્યું હોય, પણ આ તમારા બા છે ને એ જેની ભેગા રહે ને એની મિલકત ગણાય. હા તો એ તો મને પાકી ખબર છે કે મારા મમ્મી મારી ભેગા જ રહેશે, એને ખબર છે કે સુખ ક્યાં છે, દુઃખમાં તો ક્યારેય નહીં પડે. અને મમ્મી મેં તમને બધું કીધું હતું ને, આ ભાઈ કેવું કેવું વ્યસન કરે છે. હા હવે તમે જ કંઈક આમને જવાબ આપો એટલે આ લોકો રજા લે અહીંયાથી, અને અશોકને પણ કહી દો આ થોડા દિવસ બહાર રખડી ખાશે ને એટલે આપોઆપ ભાનમાં આવી જાય. બા આ મોટા ભાઈ મારું હજી ઘર બન્યું નથી ને, જા ભાંગવાની વાત કરે છે. તો શું કરે, તમારા લક્ષણો જેવા છે, ગમે તેને લાવીને બેસાડી દીધા કે આ તમારો સસરો છે. એ ગમે તેવા નથી, મારા સસરા છે. બાપી સસરા હોય ને તો કયો દુઃખમાં ભાગ લેવાનો હોય, સુખમાં નહીં. એમે જમાય જ એવો ગોજો છે કે કોઈ દિવસ એની ઉપર દુઃખ નહીં આવે, મારી દીકરીને દુઃખ નહીં આપે. હા સાચી વાત છે. મમ્મી હવે તમે જ કંઈક આ લોકોને કહો એટલે આ ચૂપ થાય. બધાને સાંભળવું છે ને? હા તમારા વાત ઉપર આ ઘરનો ફેસલો છે. જો તમે આદિત્યારે રહો તો એનું મકાન, જો તમે અમારા અશોક કુમારારે રહો તો એનું મકાન, જો એની આરે રહો તો આ બે જણાને ઘર ખાલી કરીને ઉડી જવું પડશે, અહીંથી કાંઈ લઈ નહીં જવાય. તમે આ ફેસલો સંભળાવતા પહેલાં એક વાત યાદ રાખજો, મારે હવે કંઈ સત્ર સાય નથી તમારી સિવાય. અને આમે હરેક માને એનો નાનો દીકરો જ વાલો હોય, એ જ લાડક્યો હોય. હા હા મોટો તો ઉપરથી ચપક્યો હોય ને, મોટો તો ક્યાં 9 મહિના પેટ માર્યો હોય, એની વખતે તો ક્યાં કઈ તકલીફ થઈ જ હોય, એટલે બધી માઓ નાના દીકરા જ વાલા હોય, મોટા તો વધારાના જ હોય. અને આદિકાળથી આલ્યો હોય છે કે મા બાપની સેવા નાનો દીકરો જ વધારે કરે છે, અને આ તમારા અને આ અમારા જમાઈ અશોક કુમાર તમારી સેવા કરશે. હા તમારી વાત સાચી છે, આ નાનો દીકરો જ સેવા કરે ને તો એ તમારી સેવા પણ કરશે, તમારા ઘરે લઈ જાઓ. મમ્મી હવે તમે જ કહી દો આ લોકોને, અને મારે છે ને અશોક સાથે રહેવું જ નથી, એટલે અશોકને કહી દો કે પ્રેમથી આ ઘર છોડીને વયો જાય. તમારે બધાને મારો ફેસલો સાંભળવો છે ને, હા જાણવો છે ને. બોલો ને કે હું જેની સાથે રહીશ એનું આ ઘર રહેશે. હા તો મારો ફેસલો છે કે હું હંમેશા અશોક સાથે રહીશ. મીસ શું એટલે એનો મતલબ એ કે હવે અમારે લોકોના ઘર છોડીને જવાનું છે? હા કહી દીધું, ફેસલો તો કહી દીધો, અને બેને જે ફેસલો કીધો ને એ બહુ સમજી વિચારીને કર્યો, એને ખબર છે કે મારો નાનો દીકરો સેવા કરશે. મી સાચું બોલો, આ અશોકે તમને કંઈ ધમકાવ્યા તો નથી ને? અને તમે આ સાચા દિલથી કે એવી રીતે નથી બોલી રહ્યા? બોલો હા તમારો છેલ્લો ફેસલો છે? હા હા એનો છેલ્લો ફેસલો, પછી એકવાર તો એને કહી દીધું, પછી કઈ વારે વારે તમારે પૂછવાનું કે ફેસલો બદલાય નહીં જાય તમને. અરે આ મકાન મારું છે, બોલવું પડે ને મારે. મકાન એનું છે પણ એ તમારા બા છે, અને એને કહી દીધું એકવાર, તમને તમારા બાની જબાન ઉપર વિશ્વાસ નથી? બા પસ્તાવાના વારા આવશે તું યાદ રાખજો, તમને ખબર જ છે કે અશોકભાઈમાં કેટલા બધા ગુણ છે અને કેટલા સારા છે. મારો આ ફેસલો અફર છે, એ ક્યારેય નહીં કરે. જોયો હવે છે ને
મકાન ભલે તમે બનાવ્યું હોય, તમારી મહેનતથી બનાવ્યું હોય, નાનપણથી તમે મહેનત કરતા હશે, એમ બનાવ્યું હશે, કે ઈંટ તમારા પૈસાની હશે, પણ અત્યારે આ મકાન મારા જમાઈનું છે અને તમારે બેને અહીંથી નીકળી જવાનું છે. અને પ્રેમથી નીકળો તો પ્રેમથી, પછી જેવી રીતે તમારે નીકળો એવી રીતે ચાલે. આવજો મોટા ભાઈ. આપણે છે ને બેન ધામધૂમથી લગ્ન કરીશું, પણ થોડાક દિવસ ખમો, સમજ્યા? લગ્ન કરાવી દેવું આપણે, કારણ કે આવું મકાન છે અને એ અમારા અશોક કુમારના નામે છે. હું મારી દીકરીને આયા જ આપી, આ જ ઘરમાં આપી, પણ થોડાક દિવસ ખમો. હા બસ, હું તો બહુ રાજી છું, આ મકાન મળી ગયું. તમારા જેવા ખુશ રહો, ખુશ રહો, આખી જિંદગી ખુશ રહો. મારા દીકરાને પોતાનું ઘર થઈ ગયું, હા, એટલે હું રાજી છું. અને જેના મનમાં પાપ હોય ને એના ભાગે આ મકાન ન આવે.